મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો તમે લોકો? મજામાં? મજામાં જ હોય ને. રોજ સરસ મજાના વિડીયો જો તમે જોવો છો, કેટલી મજા આવતી હશે ને, હે ને? સ્કૂલે જવાનું નહીં અને ટીચર તો તમારા ફોનમાં આવી જાય, સાચી વાત ને મિત્રો? હા, તો તમે ફૂલ એન્જોય કરી રહ્યા છો, હે ને? બાળ મિત્રો, અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? ચોમાસુ. વાહ, અને ચોમાસામાં શું પડે બાળ મિત્રો? શું? વરસાદ. તમે લોકો બધા વરસાદમાં નાવા જાઓ છો? અચ્છા, જાઓ છો ને? કેવી મજા આવે! મને તો વરસાદમાં નાવાની બહુ મજા આવે. તમે લોકો નાવ છો ને? હા, નાવાનું વરસાદમાં મજા આવે ને, કેટલી મજા આવે! અને બાળ મિત્રો, આ વરસાદમાં બીજા સાની મજા લઈ શકાય? સાની? નથી ખબર. અચ્છા, મમ્મી ગરમ ગરમ ભજીયા બનાવે છે ને? બનાવે છે? ખાવ છો ને તમે? ભજીયા ખાવાની કેવી મજા આવે! આવે ને? મેં કીધું ને, હા બહુ મજા આવે. મને તો ચોમાસુ બહુ જ ગમે. તમને લોકોને કઈ ઋતુ ગમે વિચારજો, અને હવે પાછા મળીશું ત્યારે મને કહેજો. પણ એ પહેલા બાળ મિત્રો, હું તમને એક વાત કહું. અને આગળના વિડીયોમાં આપણે કઈ વસ્તુની મોજ લીધી હતી જરા કહો જોઈએ મને. હા, હિંચકાની મોજ કરી હતી ને આપણે. હિંચકાની મોજમાં કેવું સરસ મજાનું શીખ્યા હતા બાળ મિત્રો. મેં તમને કહ્યું હતું કે તમારા મમ્મી પપ્પાને કહેજો કે તમે નાના હતા ત્યારે આવી હિંચકાની મોજ કરી હતી. તમે લોકોએ પૂછ્યું? હા, પૂછ્યું કે નહીં? પૂછ્યું. મમ્મી પપ્પાએ બી આવી મોજ કરી જ હશે, અને નહીં કરી હોય ને તો કઈ વાંધો નહીં. મમ્મી પપ્પાને કહેજો કે મારી સાથે આવી મોજ કરો. તમે લોકો મમ્મી પપ્પાને કહેજો કે પપ્પા યા ફિર મમ્મી, ચલો આપણે હિંચકાની મોજ કરીએ. મારી ટીચરે કીધું છે દરવાજાને પકડવાનો અને હિંચકો એક પગેથી ધક્કો મારીને આગળ લઈ જવાનો. મમ્મી પપ્પા સાથે આવું કરવાનું ભૂલતા નહીં, જો નહીં કર્યું હોય તો. ઓકે, તો બાળ મિત્રો, આજે હું એવી જ મોજ કરાવતો એક નવો પાઠ લઈને આવી છું. એ પાઠનું નામ જાણવું છે તમને બધાને? મને ખબર છે તમને બધાને આ પાઠ બહુ જ ગમવાનો છે. કેમ ખબર? કેમ કહું? કેમ? કારણ કે અત્યારે તમે બધા ફૂલ એન્જોય કરી રહ્યા છો ઘરમાં રહીને. સાચી વાત ને બાળ મિત્રો? મને એમ કહો કે અત્યારે તમે ઘરમાં કઈ કઈ મોજ કરો છો? કઈ? ટીવી જોવાનું, બરાબર. બીજું શું કરો છો? હા, ફોન તો તમે જોતા જ હશો, સાચી વાત ને? હા, મને ખબર છે. બાળ મિત્રો, આના સિવાય બીજું શું કરો છો? શું? હા, તમે લોકો બધા રમકડા રમો છો. રમો છો ને? તો આજે હું તમને એવો જ સરસ મજાનો પાઠ, ત્રણ આટલા બધા રમકડા, હા હું આ પાઠ શીખવાડવા આવી છું. તો હું એ પહેલા આપણે ગીતડું ગાઈએ. મારી સાથે આ ગીતડું ગાવા તૈયાર છો? તો બાળ મિત્રો, તમારી જગ્યા પર ઉભા થઈ જાઓ, આપણે સરસ મજાનું ગીતડું ગાઈએ. ટર ટર, ડમ 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 ડમ, કરો રમકડા કૂચ કદમ. ટર ટર, ડમ 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 ડમ, કરો રમકડા કૂચ કદમ. હાથી ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી, પાછળ ઊંટ સવારી. હાથી ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી. ખડાક ખડબડ ઘોડો દોડે, ખડાક ખડબડ ઘોડો દોડે, ને સી છટા અમારી. ટર ટર, ડમ 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 ડમ, કરો રમકડા કૂચ કદમ. ચલો સૈનિકો કદમ કદમ, ચલો સૈનિકો કદમ કદમ, કરો રમકડા કૂચ કદમ, કરો રમકડા કૂચ કદમ. ટર ટર, ડમ 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 ડમ, કરો રમકડા કૂચ કદમ, કરો રમકડા કૂચ કદમ. ટર ટર, ધમ ધમ ધમ, કેવું સરસ મજાનું ગીતડું ગાયું. તમે બધાને મજા આવીને ગીતડું ગાવાની? હા, આવી જ હોય ને. કેવું સૈનિક કુછ કદમ કરતા હતા, તમે પણ આવી રીતે કુછ કદમ કરતા જ હશો ને.
તમારા ટોય સાથે તમારા રમકડા સાથે સાચી વાત ને બાળ મિત્રો બાળ મિત્રો તમને બધાને રમકડા રમવાની મજા તો આવતી જ હશે એ તો મને ખબર છે પણ જો તમારી સ્ક્રીન પર એક સરસ મજાનું પિક્ચર દેખાય છે ને તો તમારે તે પિક્ચરની અંદર તમને જે રમકડું ગમતું હોય ને તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે જો તો ખરા બાળ મિત્રો કેટલા સરસ મજાના રમકડા છે બાળ મિત્રો આમાંથી તમને કયું રમકડું ગમે છે તે રમકડામાં તમારે કલર પૂરવાનો છે તો એ કલર પૂરવાનો છે અને મને બતાવવાનું પણ છે તો બાળ મિત્રો આમાંથી તમારું ફેવરિટ રમકડું કયું હશે મને કહો જોઈએ ઢીંગલી અરે વાહ કોઈનો બોલ હશે હે ને કોઈને ગાડી ગમતી હશે અને કોઈને મસ્ત મજાનું ઢીંગલું ગમતું હશે ને કોઈને વિમાન ગમતું હશે સાચી વાત ને બાળ મિત્રો અચ્છા બાળ મિત્રો જો તમારી સ્ક્રીન પર બીજા પણ સરસ મજાના ચિત્ર દેખાઈ રહ્યા છે સાના ચિત્ર છે હા તો રમકડાના જ હોય ને તમારી પાસે પણ આવા સરસ મજાના અલગ અલગ જાતના રમકડા હશે સાચી વાત ને બાળ મિત્રો બાળ મિત્રો જો આપણે લોકોએ સરસ મજાનું ગીતડું ગાયું હા ને અને પિક્ચરની અંદર રંગ પણ પૂર્યો હા ને રમકડાના પિક્ચરની અંદર આપણે સરસ મજાનો રંગ પૂર્યો અને બીજો મેં તમને શું બતાવ્યું હા બહુ બધા રમકડા બતાવ્યા હે ને કેવા સરસ મજાના રમકડા બતાવ્યા બાળ મિત્રો તમે મને જરા કહો જરા કે તમે લોકો કોની સાથે રમકડા રમો છો કોની સાથે ભાઈ બહેન સાથે અરે વાહ તમારા મિત્રો સાથે સરસ અને મમ્મી પપ્પા સાથે પણ રમતા હશો ને અચ્છા અને દાદા દાદી સાથે અરે વાહ રમવું જ જોઈએ બધા સાથે હા ને અને બાળ મિત્રો તમને કયું રમકડું વધારે ગમે છે કયું હા બધાના રમકડા જુદા જુદા હશે કોઈને બોલ ગમતો હશે તો કોઈને વિમાન તો કોઈને બેટ તો કોઈને સરસ મજાની ઢીંગલી સાચી વાત ને બાળ મિત્રો અને કોઈને તો હાથી ગમતો હશે હા અને કોઈને ઘોડો તબડક તબડક ચાલતો હે ને હા જેવી રીતે આપણે લોકોને અલગ અલગ રમકડા ગમે છે તેવી જ રીતે આપણા લોકોની ચોઈસ પણ રમકડામાં કેવી હોય છે અલગ અલગ ને બધાની પાસે અલગ અલગ જાતના શું હોય છે રમકડા હવે બાળ મિત્રો તમારું ફેવરિટ રમકડું અલગ હશે હે ને તમારા ફ્રેન્ડનું રમકડું તમારા મિત્રનું રમકડું પણ કેવું હશે જુદું હશે સાચી વાત ને બાળ મિત્રો અને મને એમ કહો કે તમારા ઘરે કોઈ આવે તો તમે કયું રમકડું કોઈને ના આપો હા આ તમારે મને જ્યારે મળો ત્યારે તમારે મને કહેવાનું છે અને બાળ મિત્રો તમે તમારા ભાઈ બહેન સાથે કયું રમકડું વધારે રમો છો કયું રમકડું હા ઢીંગલી અરે વાહ અને કોઈ કહે છે કે બોલ બેટ સાચી વાત ને બોયસ ને બોલ બેટ રમવાનું વધારે ગમે અને ગર્લ્સ છોકરીઓને ઢીંગલી રમવાની વધારે ગમે હે ને હા મને ખબર છે અને બાળ મિત્રો મને એમ કહો કે તમને કયા રમકડાની બીક લાગે છે કયા રમકડાથી તમે ગભરાવ છો હા આ વાત તમે મને જ્યારે મળો ત્યારે કરજો અને મમ્મી પપ્પાને પણ કહેજો કે મમ્મી પપ્પા મને આ રમકડાની બીક લાગે છે બરાબર હા બાળ મિત્રો હું તમને જે આગળ પાઠ ચલાવીશ આની આગળ તમને જે વિડીયો મળશે તેમાં આપણે રમકડાનો પાઠ શીખવાના છીએ હા રૂપેશ કાકાના રમકડાનો પાઠ છે ટોયસ હાઉસનો પાઠ છે આ પાઠ તમને સાંભળવાનો અને મજા કરવાનો ખૂબ ગમશે બાળ મિત્રો તો હા આવજો જ નવો પાઠ અને નવી એક્ટિવિટી સાથે પાછા મળીશું આવજો બાળ મિત્રો